શખ્સે યુવાનની હત્યા કરી. ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં ગત રાત્રે ગંજીપાના વડે જુગાર રમતી વખતે અંદરોઅંદર કોઈ મુદ્દે ડખો થતા એક શખ્સે નરેશ વેરસી દાદુ માતંગ ઉંમર વર્ષ 25 ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. હત્યાના આ બનાવમાં 4 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેયને પકડી પાડ્યા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી ખેતરપાડ મંદિર પાછળ નવરાત્રી ચોક વિસ્તારમાં રહેનાર નરેશ નામનો યુવાન રાતના અરસામાં ઘરેથી તહેવારના દિવસો હોવાથી બહાર નીકળ્યો હતો. તેના પિતા એવા આ બનાવના ફરિયાદી વેરસીભાઈ માતંગ રાત્રે સૂઈ ગયા હતા. મોડી રાત્રે 3-1 વાગ્યે ફરિયાદીના અન્ય દીકરા વિશાલે તેમને જગાડ્યા હતા અને નરેશનો ઝઘડો થયો છે, તેને સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જઈએ છીએ તેમ કહીને નીકળી ગયો હતો. તે સમય દરમિયાન ફરિયાદી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં નરેશના જમણા પગમાં ઈજાઓ થઈ હોવાથી તેનું મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે ફરિયાદીએ પોતાના દીકરા વિશાલને પૂછતા પોતે રાત્રે 2:30 વાગ્યે જાગી ઘરની બહાર નીકળતા ચોકમાં નરેશ પડ્યો હતો. તેના પગમાંથી લોહી નીકળતું હતું. મોહન જટ હાથમાં છરી લઈને ઊભો હતો. ત્યાં તેના પિતા ખીમજી મેઘજી માતંગ પપ્પુ ઉર્ફે પ્રેમજી પણ ઊભા હતા. ત્યાં વિશાલનો મિત્ર ગોપાલ મહેશ્વરી પણ હાજર હતો. વિશાલને જોઈ આ 4 શખ્સ નાસી ગયા હતા. વિશાલે ત્યાં હાજર પોતાના મિત્ર ગોપાલને પૂછતા તે પોતે તથા નરેશ અને મોહન ખીમજી જટ મેઘજી અર્જણ માતંગ પ્રેમજી ઉર્ફે પપ્પુ અર્જણ માતંગ તથા કરણ તહેવાર હોવાથી ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા અને જુગાર રમતા રમતા નરેશનો મોહન મેઘજી તથા પપ્પુ સાથે ઝઘડો તકરાર થતા મેઘજી અને પપ્પુએ તેને માર માર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી જતા મોહનના પિતા ખીમજી પણ ત્યાં આવી અને નરેશને મારી નાખો તેમ કહેતા તેના દીકરા મોહને છરી કાઢી નરેશના જમણા પગમાં સાથળમાં ઘા ઝીંકી દીધો હતો, જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ થતા તે ઢળી પડ્યો હતો. બનાવની તપાસ કરતા PIMD ચૌધરીએ જણાવ્યું હતું કે વધુ લોહી નીકળી જતા આ યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી 4 આરોપીઓને પકડી પાડ્યા છે. છરી લોહીવાળા કપડાં કબજે કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. જુગાર રમતા કોઈ મુદ્દે બબાલ બાદ યુવાનનું ઢીમ ઢાળી દેવાતા અરેરાટી પ્રસરી હતી.